નેક્સ્ટ આવે છે મેદાન સમુદ્ર સપાટીથી એકસો એસી પંચાવન ટકા ભાગ પર ફેલાયેલ છે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય કિનારાના મેદાન જેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન તો તેને વિસ્તારથી જોઈએ પહેલું છે કિનારાના મેદાન આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારાના એટલે કે પૃથ્વીની હિલનચલનના કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને મેદાન મેદાન કહે છે હવે આ કિનારાના મેદાનો કઈ રીતે બને છે તે કહેવામાં આવ્યું છે આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે બીજું આવે છે ઘસારણના મેદાન તો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબી ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે-વચ્ચે જોવા મળે છે જે અગાઉ જ આપણે અવશિષ્ટ પર્વતમાં જોયું હતું કે જે નક્કર ખડકોનો ભૂમિભાગ જે બનેલો હોય તે એમ ટકી રહે છે જ્યારે તેના પોચા ખડકો હોય છે તે ઘસાઈને વહી જાય છે અને જે મજબૂત એટલે કે નક્કર ખડકો હોય છે તે ટકી રહે છે તો અહીં મેદાન તે રીતે બને છે નેક્સ્ટ એટલે કે ત્રીજું આવે છે નિક્ષેપણ મેદાન તો નદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાન છે એટલે કે ઉદાહરણો છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે તો આ આપણે મેદાનો જોયું ત્યારબાદ મેદાનોના વર્ગીકરણનો અભ્યાસ કર્યો નેક્સ્ટ આવે છે મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે મેદાનોનું શું મહત્વ રહેલું છે તો આ આપણે સમજ્યું હવે આપણે જુદા જુદા મેદાનો વિશે જોઈએ ઉપસાગર જેને અંગ્રેજીમાં બે તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક એટલે કે થોડોક ભાગ એટલે ઉપસાગર જે જમીન પર એક ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નેક્સ્ટ આવે છે અખાત જેને અંગ્રેજીમાં ગુલ્ફ કહેવામાં આવે છે જ્યારે કોઈ જળ વિસ્તાર બાજુ થી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત નેક્સ્ટ છે ભૂશી જેને અંગ્રેજીમાં કેપ એટલે કે સી એ પીઈ કહેવામાં આવે છે ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે તમે ચિત્રમાં જોઈ શકો છો જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે દાખલા તરીકે કન્યાકુમારી જે ભારતમાં છે અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં આવેલું છે તે તેના ઉદાહરણો છે આ ચિત્ર કન્યાકુમારીનું છે

વગેરે નેક્સ્ટ આવે છે ખીણ પર્વતોની હાડમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ઘેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે દાખલા તરીકે કે પર્વતો છે અને વચ્ચેથી નીચાણવાળા ભાગમાં પાણી વહે છે જે તમને ચિત્રમાં દેખાય છે નેક્સ્ટ આવે છે સમુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે તમે જોઈ શકો છો કે જે બે વિસ્તારો છે તેને જોડતી એક અને નેક્સ્ટ આવે છે સંયોગી ભૂમિ જેને અંગ્રેજીમાં ઇસ્થુમુસ કહે છે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે તમને ચિત્રમાં દેખાય છે કે બે જળ વિસ્તારો અલગ પડે છે ઉદાહરણ પન્નામાં જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે અહીં ખાસ યાદ રાખજો સંયોગી ભૂમિ જે બે જળ વિસ્તારને અલગ કરે છે અને સામુદ્ર ધુની કે જે બે જળ વિસ્તારને જોડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાઠ અગિયાર ભૂમિ સૌ પ્રથમ ભૂમિ સ્વરૂપો એટલે શું ત્યારબાદ ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો ત્યારબાદ તેના પ્રકારોમાં પહેલું પર્વત જોયું ત્યારબાદ પર્વતોનું વર્ગીકરણ અને પર્વતોનો મહત્ત્વનો અભ્યાસ કર્યો ત્યારબાદ જોયું ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ અને ઉચ્ચ પ્રદેશનું શું મહત્ત્વ છે તેનો અભ્યાસ કર્યો અને નેક્સ્ટમાં આપણે મેદાન મેદાનોનું વર્ગીકરણ અને મેદાનોનું શું મહત્ત્વ છે તેનો અભ્યાસ કર્યો તો તમારે શાંતિથી આ પાઠના દરેક પાર્ટ્સનો વિડીયો જોઈ તમારે સમજવાનું છે ત્યારબાદ ફરીથી એક વખત પાઠ્યપુસ્તકમાંથી આખો પાઠ તમારે વાંચવાનો રહેશે અને જે પ્રમાણે મેં તમને સમજાવ્યું છે તે પ્રમાણે સમજી અને તમારે સ્વાધ્યાય પોથીમાં દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે અસ્તુ